ઈડર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઈડર નગરપાલિકાના કોર્પોરેટર તથા પૂર્વ વિરોધ પક્ષના નેતાએ પક્ષમાંથી રાજીનામું આપતા કોંગ્રેસમાં ગાબડું. આગામી સમયમાં 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ઈડરીઓ ગઢ જીતવા કોંગ્રેસ ભાજપ દ્વારા અંદરખાને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઈડર શહેર નગરપાલિકાના કોર્પોરેટર વિનોદ પરમારે કોંગ્રેસ પક્ષમાંથી પત્રકાર પરિષદ યોજી રાજીનામું આપવાની જાહેરાત કરતા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. હમણાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યા છે. પક્ષમાં સતત અવગણના થઈ રહી હોવાના આક્ષેપ સાથે જૂના જોગી પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે, જેમાં ઈડરના કદાવર નેતા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ પાર્ટીના નાના કાર્યકરથી લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષના પદ સુધીની નેતાગીરી કરનાર ઈડર નગરપાલિકામાં સતત કોર્પોરેટર તરીકે ચૂંટાઈને ઈડર શહેર તાલુકામાં કોંગ્રેસને શિખરે પહોંચાડવામાં પોતાનો મહત્તમ ભારો આપનાર એસસી સમાજના લોકો લાડીલા નેતાએ કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કરતા સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. અનુસૂચિત જ્ઞાતિમાંથી આવતા નેતાએ કોંગ્રેસ પક્ષને અલવિદા કરતા અન્ય પાર્ટીઓએ વિનોદ પરમારનો સંપર્ક સાધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણી યોજવામાં હવે થોડાક જ સમય છે અને ઈડર નગરપાલિકાની ચૂંટણી પણ નજીકના ભવિષ્યમાં યોજાનાર છે. તેવામાં એસસી સમાજના અગ્રણી અને લોકપ્રિય નેતાએ કોંગ્રેસ પક્ષ છોડતા કોંગ્રેસ માટે આવનારી ચૂંટણી પડકારરૂપ સાબિત થાય તેમાં કોઈ નવાઈની વાત નહીં. પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિનોદ પરમારે કોંગ્રેસ પક્ષને અલવિદા કરતા તેમણે જણાવ્યું હતું કે પક્ષ છોડ્યો છે રાજકારણ નહીં, આગામાં જીવન નવી વિચારધારા સાથે લોકસેવા માટે રાજકારણને સમર્પિત છે. ત્યારે તેમનો ગર્ભિત ઇશારો કયા પક્ષ તરફ છે, વિનોદ પરમાર ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી કે અન્ય પક્ષમાં જોડાશે કે કેમ, તેની પર સૌ કોઈની નજરમાં મંડાઈ રહી છે. રાજેશ ચાવડા, જેડેશ ટીવી, ઈડર. સતત કાર્યકર્તાઓની અવગણના આખા દેશમાં કયો, ગુજરાતમાં કયો, સાબરકાંઠા કયો, તો ઈડરમાં ઈડર પણ એમાં અછૂતું ના હોય. મારા જેવા હજારો કાર્યકર્તાઓની અવગણના થાય એટલે એ પક્ષનું સારું કામ કરવા, લોકોનું પ્રજાનું કામ કરવા જ્યારે પક્ષમાં આવ્યો હોય ત્યારે એની અવહેલના થતી હોય, એને કોઈ જવાબદારી આપવામાં ના આવતી હોય, તો પછી પક્ષ છોડવો એ જ રસ્તો હોય છે. હું 1997થી પક્ષમાં જોડાણો હતો. સતત 3 વાર હું કોર્પોરેટર તરીકે સેવા આપી, શહેર તાલુકા કોંગ્રેસ અને પ્રદેશ અને બીજા જિલ્લાઓમાં પણ સંગઠનની મેં કામગીરી કરી. પણ સાચા મજબૂત અને પ્રબુદ્ધ લોકોની કોંગ્રેસને જરૂર જણાતી નથી. વારંવાર જઈને તમે સંગઠનનું કામ માગો, કામ આપતા નથી. કામ આપે તો કામ કરો તો એની કોઈને કદર નથી. ટિકિટોનું એ રાજકારણ ચાલે છે, માત્ર ટિકિટોના રાજકારણ પર જ આ કોંગ્રેસ ટકી રહી છે. અહીં તો એવું છે કે ઉપરથી એક લાડવો પડશે સત્તાનો અને લઈ લેશું, કોઈને કશી મહેનત કરવી નથી. મારા જેવા કાર્યકર્તાઓને સંગઠનની મહેનત કરવી છે અને સત્તા મેળવ્યા પછી લોકોના કામ કરવા છે. એટલે હું અત્યારે ભગ્ન હૃદય ઈડર કોંગ્રેસમાંથી હું પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને મેં મારું રાજીનામું પ્રદેશ પ્રમુખેને અત્રે